મહાનગરમાં આગળ વાત કરવી છે ભાવનગરની, તો ભાવનગરમાં પણ વાવાઝોડાનું સંકટ દેખાયું હતું. ટળતા જિલ્લા કલેક્ટર આર કે મહેતાએ પાઠવ્યો છે સંદેશ. ત્યારે વાવાઝોડું લેન્ડફોલ થયા બાદ તેની તીવ્રતા ઘટી હતી. સેવાભાવી સંસ્થાઓની ઉમદા કામગીરીને બિરદાવી છે. જે બિપોર જોઈએ વાવાઝોડાની અસરમાંથી ગુજરાત રાજ્ય પસાર થયું છે, એ આજે લેન્ડફોલ, ગઈકાલે લેન્ડફોલ કરીને આજે એની ધીમે ધીમે તીવ્રતા ઘટતી જાય છે. આ પ્રસંગે રાજ્ય વહીવટીતંત્ર, રાજ્ય સરકાર, રાજ્યના તમામ વરિષ્ઠ વડાઓ, મુખ્યમંત્રીથી લઈને તમામ પ્રભારી મંત્રીશ્રીઓ, તમામ કેન્દ્રીય મંત્રીશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સતત પ્રજા વચ્ચે રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં જ્યારથી ખબર પડી કે આ વાવાઝોડાની ટ્રેજેક્ટરી ગુજરાત તરફ ફંટાઈ રહી છે, ત્યારથી રાજ્ય સરકારે અભૂતપૂર્વ આયોજન કરી પૂર્વ પાયના પગલાં લીધા છે, જેથી કરીને આપણે મોટી જાનહાનિ અને નુકસાન કદાચ ગુજરાતના ઇતિહાસમાં હોય નહીં, ક્યારેય બન્યું નથી એવડું મોટું. 1,00,000 લોકોનું સ્થળાંતર આપણે કરાવડાવ્યું.